नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? ऑनलाइन वीडियो लेक्चर માં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેપ્ટર 3-4 માં આપણે આગળ વધવાનું છે। બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, નંબરજાનો ટોપિક છે મિત્રો। આજે ટોપિક નું નામ છે નિયમિત વર્તુળની ગતિ। મિત્રો, તમે સુરેખ પથ પર ગતિ જોઈ, આપણે આમ તેમ આમ તેમ આમ તેમ ચાલે, પરંતુ ક્યારેક એવી પણ ગતિ આવે મિત્રો કે જે માની લો કે કોઈ વર્તુળની ગતિ હોય। મિત્રો, વર્તુળમાં બે પ્રકારની ગતિ આવશે, વર્તુળમાં અને ચાક ગતિ। હવે આ બે વચ્ચે ફરક શું? વર્તુળમાં ગતિ હોય એમાં પદાર્થ નું સ્થાન બદલાય, આમાં પદાર્થ નું સ્થાન ન બદલાય, બસ એટલો ફરક। વર્તુળની ગતિનું તમને ઉદાહરણ આપું તો સૂર્ય ની ફરતે પરિભ્રમણથી આપણી પૃથ્વી, અને ચાક ગતિનું ઉદાહરણ આપો લેટેસ્ટ મસ્ત મજાનો પંખો। પંખો હોય મિત્રો, તમે વિચાર કરો કે એનો રાડિયો છે એ ઠીક છે, એની ફરતે એના પાંખિયા ફરતા, એ ચાક ગતિ। એમાં પંખો આખા રૂમમાં ન ફરતો, પંખો જો આખા રૂમમાં ફરતો હોય તો મિત્રો એ વર્તુળની ગતિ થાય। પંખો સ્થિર છે, એના પાંખિયા ફરે છે, એ ચાક ગતિ છે। આમાં બીજું ઉદાહરણ આપવું હોય તો પૃથ્વી નું પોતાની ધરી ફરતે પરિભ્રમણ, એને કહેવાય ચાક ગતિ। વર્તુળમય ગતિ તો કે જેમાં પદાર્થ સ્થાન ફરે, ઘણી વાર નહીં આ બગીચો હોય, બગીચામાં આવા સ્ટેન્ડ હોય, બેઠા હોય બાપડે કો એને કોઈ પાઇપ વાળો હોય નથી બગીચા ફરતે આટો મારતો, પાકી ઉઠે ને ત્યાં સુધી આટો મારતો બગીચા ફરતે, તો ઈ શું છે? એની વર્તુળની ગતિ છે। જો ઈ ન્યાન્યા હોય અને આમ ન્યાન્યા ગોળ 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 ફરતો હોય તો એની ચાક ગતિ છે। ટૂંકમાં આપણે વચ્ચે બંને ગતિ ભણવાની છે, બંને આપણા સિલેબસમાં છે, આ બીજા ભાગમાં છે। અત્યારે એક ટોપિક છે, એનો એક નાનકડો ભાગ છે, બાકીનો ભાગ આપણે ચેપ્ટર 5 માં ભણશું, થોડું ડિટેલમાં ભણશું। અત્યારે એકદમ નાનકડો ભાગ છે પણ સરળ છે, બરાબર છે? ઓકે, તો વર્તુળની ગતિ અને ચાક ગતિ વચ્ચેનો ફરક ખાસ તમે સમજો। વર્તુળની ગતિ એટલે કે પદાર્થ નું સ્થાન અફર એટલે કે અચળ ન જળવાઈ રહે એવી ગતિને હું કહેવાય વર્તુળની ગતિ। માની લો કે આ પદાર્થ છે, કોઈ પદાર્થ બરોબર ઉભો છે, હવે અહીંથી માની લો કે વર્તુળની ગતિ ફરે છે તો એનો વેગ કઈ દિશામાં? એ શું કામ વર્તુળની ગતિ કરી શકે છે? તો મિત્રો, એમાં બે ત્રણ કારણ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ જ્યાં હોય ને એ દિશામાં એને લંબ દિશામાં એનો સ્પર્શ દોરો એ એના વેગની દિશા છે। જો પદાર્થ અહીંયા હોય તો એને સ્પર્શ દોરો એ એના વેગની દિશા છે, જો અહીંયા હોય તો અહીંયા અને અહીંયા હોય તો અહીંયા, કોઈ પણ દિશામાં જાઓ એનો વેગ કેવો ખબર? અચળ। વેગ અચળ, સ્થાન બદલાય, વેગ ન બદલાય, પરંતુ દરેક વખતે એને કેન્દ્ર તરફ તમે જો ને, એ વર્તુળના કેન્દ્ર તરફ એને કોઈક એવું જબરું આકર્ષણ બળ છે કે જેથી વર્તુળમાં ગતિ કરી શકે। એ જે હોય બાપડો વચ્ચે હોય બગીચા ગયો કે થોડું એને કેન્દ્ર એને આકર્ષણ છે, ટૂંકમાં તો જ અહીં ફરતો હોય બગીચા ને ફરતે,
तो पदार्थ फिर तो ये आकर्षण बल केन्द्र तरफ खेची राखना केन्द्र तरफ खेची राखना आभासी बल जो हाचु नहीं केव बल आभासी बल ये बल बल एटले ई बल ने कहवाय केन्द्र गामी बल एनी निशानी छे एफ सी एटले सेंट्रीपिटल सेंटर एटले केन्द्र सेंट्रीपिटल एटले केन्द्र गामी सेंट्रीपिटल फोर्स केव इंग्लिश मां मस्त नाम छे केन्द्र तरफ कोई पण जगह केन्द्र तरफ जगड़ी राखनारो एवं स्ट्रॉंग आकर्षण बल कहवाय केन्द्रगामी बल दल तो केंद्रगामी बल એટલે માપતે પણ એમ એ સી બળ કેન્દ્રગામી તો પ્રવેગ કેવો થાય કેન્દ્રગામી તો પ્રવેગ નું નામ શું કેન્દ્રગામી પ્રવેગ એ બંને કેન્દ્ર તરફ હોય કારણ કે બળ અને કેન્દ્રગામી પ્રવેગ બંને એકબીજાના સંક્રમણમાં છે એક સુરી પણ કહો કેન્દ્રગામી બળ કેન્દ્રગામી પ્રવેગ એ પદાર્થના વેગને લંબ હોય કેવા હોય લંબ બરાબર છે તો કેન્દ્ર તરફ પદાર્થ સ્ટ્રોંગ જકડી રાખનારું જે બળ છે એ બળ એને કેન્દ્રગામી બળ પ્રવેગ એનો કેન્દ્રગામી પ્રવેગ આ એનું બરાબર છે ઓકે હવે એમાં ને જો થોડું આગળ સૂત્ર હારવાર આપણે લઈ લઈએ એફ સી બરાબર એમ એ સી અબ કેન્દ્રગામી બળ કેટલું એનું મૂલ્ય શું હાલ પૂરતું યાદ રાખવાનું છે પછી એનો આખો ચેપ્ટર છે એ સી બરાબર વી સ્ક્વેર અપોન આર જ્યાં વી છે એ રેખીય વેગ કેવો વેગ રેખીય વેગ અને આર છે એ વર્તુળ માર્ગની ત્રિજ્યા આર શું છે વર્તુળ માર્ગની ત્રિજ્યા તો એ વસ્તુ આપણે અહીંયા મૂકીએ તો કેન્દ્રગામી બળનું મૂલ્ય થાય એમ વી સ્ક્વેર અપોન આર બરાબર છે મિત્રો તો જો કેન્દ્રગામી બળ કેન્દ્રગામી નિયમિત વર્તુળમાં ગતિ કરે કોઈ પદાર્થ કેન્દ્રને અનુલક્ષીને જો વર્તુળની ગતિ કરતો દરમિયાન સ્થાન અચળ જળવાય વેગ બદલે વેગ અચળ સ્થાન બદલે તો કેન્દ્ર તરફ ચકડી રાખનારું બળ છે એને કહેવાય કેન્દ્રગામી બળ અને પ્રવેગ છે એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ આ એના સૂત્રો એકદમ સરળ ટોપિક છે મિત્રો જોઈ લે ચાલો એક મિનિટ केंद्र गामी
पदार्थ की रेखीय चढ़त अने आर एटले त्रिज्या। हवे तो एफ सी बराबर शू थाय एन वी स्क्वेर अपॉन आर। एक वस्तु बीजी याद रखो मित्रों, तमारे चैप्टर नंबर सात में आवशे चाक गति ज्यारे बनशे त्यारे तमारे एक वस्तु आवशे के रेखीय वेग इज इक्वल टू आर ओमेगा है। वी एटले रेखीय वेग, ओमेगा एटले कोणीय चढ़त। शू छे ई बधुं तमारे आवशे। ओमेगा एटले शुं तो के कोणीय चढ़त। पदार्थ ज्यारे चाक गति करतो होय ने फरतो होय त्यारे कोणीय चढ़त कहेवाय। सीधे सीधो हालो थतो होय ईएनी रेखीय चढ़त, फरतो होय ने ईएनी ओमेगा। आटलो पड़ो सीधा मार्गे तो रेखीय चढ़त कहेवाय, अने वर्तुळ मार्गे तो कोणीय चढ़त कहेवाय। समझाणो? हवे कोणीय चढ़त कहे छे आर ओमेगा एटले तमने आवशे 2 पाई छेद मां केपिटल टी, ज्यां टी छे एने कहेवाय समय, અને એનું આપણે નામ આપીએ છીએ આવર્તકાળ। તમારે આવી ગયું ચેપ્ટર નંબર 2 નું દાખલો આવી ગયો, તો v બરોબર આટલું કરી શકો તમે। આ એક્સ્ટ્રા છે, અત્યારે પૂરતું યાદ રાખવાનું છે, તમારે આનો ટોપિક આવશે જ બરોબર, હાલ પૂરતું ખાલી યાદ રાખજો। ઓકે ચાલો, હવે આ દાખલો એક જ છે બરોબર, તો દાખલો લઈ અને પછી કારણ કે તમને એક્ઝામ ની તૈયારી આપવાની છે એટલા માટે દાખલો આપણે એક જ લઈએ છીએ। ઉદાહરણ નંબર 259, એક નીરવ નામનો છોકરો છે। તમે છો તમારા માંથી કોઈ નીરવ? આપણે તો મિત્રો વિજ્ઞાન વાળા જોડે તો આપણે મળ્યા જ નથી। મને અને ડાબી સાઈડ બહુ ઈચ્છા થાય કે અમે તમને મળ્યા, અમે તમને જોઈએ। ભગવાન કરે જલ્દી જલ્દી આ મહામારી માંથી બધા છૂટા થાય, બધાનું લાઈફ છે પેલા જેવી થઈ જાય, અને આપણે જલ્દી સામ સામે મળીએ, ફિઝિકલ લેક્ચર શરૂ થાય મિત્રો, જલ્દી લાઈવ માં ભણવાની મજા, તમારી સાથે આપણે હસતા ખેડતા રમતા એ રીતે આપણે લેક્ચર લેવાની શરૂઆત, ભગવાન મને કે જલ્દી જલ્દી શરૂ થઈ જાય। તમે પણ પ્રાર્થના કરો, નવરત્ન ગયા છે, દશેરા છે, માતાજીને પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી અમારી સ્કૂલ શરૂ થઈ જાય। નીરવ એક મીટર લાંબી દોરી ને વર્તુળમાં ફેરવે છે, તો ટૂંકમાં એ ત્રિજ્યાને અનુલક્ષી એને આપી દીધી, અને ત્રિજ્યા આપી દીધી કેટલી? એક મીટર। હવે એ કહે છે ઈ જે પથ્થર છે ઈ 100 સેકન્ડમાં 314 પરિભ્રમણ કરે છે। 100 સેકન્ડમાં તો આવર્તકાળ એટલે હું ખબર, 1 સેકન્ડ દીઠ હિસાબ, તો તમે વિચાર કરો એનો આવર્તકાળ કેટલો થાય ખબર? 100 સેકન્ડમાં 314 પરિભ્રમણ કરે, 1 સેકન્ડમાં કેટલા? તો 314 ન છે, 900, 1 સેકન્ડમાં કેટલા થયા? 3.14। વાહ, કેવો ફાસ્ટ કરતો છે, આવર્તકાળ મળી ગયો। ચાલો પછી માયરી શું, પેલા તો એને રેખીય ઝડપ, રેખીય ઝડપ એટલે v બરોબર r ઓમેગા। તમને હજી હું નથી કીધું ઓમેગા નથી આવ્યો, આવર્તકાળ મળી ગયો, તો ઓમેગા એટલે 2 પાઈ છેદમાં કેપિટલ t। r કેટલા આપ્યા? 1, 2 પાઈ એટલે 3.14, t એટલે 3.0, આ તો 11, 1 2 એકા 20, 2 થયો 2 મીટર પ્રતિ સેકન્ડ, પતી ગયું। ચાલ બીજું, અને શું માંગ્યું? કેન્દ્રગામી પ્રવેગ, તો એસી બરોબર વી સ્ક્વેર અપોન આર, 2^4 છે માં 1, તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર।
प्रवेग एने कीधु प्रवेग अचल छे के नथी। मित्रों तमे जो वेग छे बे छे तो प्रवेग बे आयो तो वात अलग हती, प्रवेग चार छे मतलब प्रवेग छे ई अचल नथी, प्रवेग छे सतत बदलाय। प्रश्न सरस है कि वर्तुळाकार मार्गे अचल कोणीय झड़पथी गति करता कण माटे कयुं विधान खोटुं छे 264। तो एमां जो क्यारेक ऑप्शन बाय ऑप्शन आपणे जोवुं पड़े। पहेलो वेगनो सदिश वर्तुळ स्पर्शकनी दिशामां होय ई हाचुं, वेगनो सदिश वर्तुळ स्पर्शकनी दिशामां आपणे कीधुं। प्रवेग सदिश वर्तुळ स्पर्शकनी दिशामां यस, प्रवेग सदिश वर्तुळमां केन्द्र तरफनी दिशामां, प्रवेगनो सदिश वर्तुळના કેન્દ્ર તરફની દિશામાં હોય, વેગ સદિશ અને પ્રવેગ પરસ્પર લંબ હોય। પ્રવેગનો સદિશ ક્યારે કેન્દ્ર તરફનો હોય? પ્રવેગ કેન્દ્ર તરફ, પ્રવેગનો સદિશ તો સ્પર્શકની દિશામાં જ હોય। બરાબર છે મિત્રો? તો આ એક ટોપિક છે, બરાબર, ટોપિક નંબર 14। तो પછી મિત્ર આના હોમવર્ક ને એ જ રહે ટોપિક નંબર 14 અને એના ઉદાહરણ નંબર 259 એટલે બાકીની શીખી લીધી। હવે આ ચેપ્ટરમાં મિત્રો બે મેઇન ટોપિક અને એને પછીનો એક આખો અલગ કન્સેપ્ટ, ત્રણ ટોપિક આ ચેપ્ટરમાં બાકી છે એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીકમાં આ ચેપ્ટર થઈ જશે કમ્પ્લીટ। પછી આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, લોઝ ઓફ મોશન, પાંચમો ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે। ત્યાં સુધી મિત્રો તમારે આ ટોપિક અને આ પછીના આવનાર ટોપિક નંબર 15 નો થોડો ઘણો વાંચજો, બરાબર છે? સારામાં સારી તૈયારી કરો, એક્ઝામની તૈયારી કરો, સારામાં સારી ભણવાનું છે, હસતા રહો, મસ્ત રહો, ઘરેથી બહાર નથી નીકળો, તમારી સેહત પર ધ્યાન રાખો, બી હેલ્ધી સ્ટે હેલ્ધી। થેન્ક યુ વેરી મચ, જય હિન્દ જય ભારત।